દિને ભક્તિર જીને ભક્તિર જીને ભક્તિર દિને દિને સદા મેસ્તુ સદા મેસ્તુ સદા મેસ્તુ ભવે ભવે. મહાપ્રભાવશાળી મહામંડલકારી શ્રી વર્ધમાન ચક્રસ્થાઓ, જેમ આર્યન પરમાત્માના 273 જેટલા વિશેષણોમાંથી આપણે અત્યાર સુધીમાં 231 વિશેષણો વિચારી ગયા, આગળ વધી આજે 222 વિશેષણનું નામ છે આગ્રેયાય. ભગવાન કેવા છે? આગ્રેય એટલે અગ્રણી, દરેક બાબતમાં અગ્ર એટલે આગળ રહે, ટોપ લેવલ પર રહે. તો એમાં ખાસ કરીને ભગવાનનો ગઈકાલે આપણે વિસ્તારથી કયો ગુણ વિચાર્યો હતો, એટલે એમાં ખાસ કરીને અનુત્તર નહીં, પ્રવરાય. એટલે પ્રવરમાં પણ ખાસ કરીને કયો ગુણ? ઔચિત્ય. ઔચિત્ય ગુણ એવો હતો કે પ્રભુનું સહજ, પ્રભુ સહજ બધે જ અગ્રણી એટલે આગળ લીડર રહેતા હતા. પિતા સિદ્ધાર્થ અને માતા ત્રિશલા દેવલોકે ગયા બાદ શોકાતુર મોટા ભાઈ નંદી વર્ધનને નાના ભાઈ વર્ધમાન આશ્વાસન આપે છે. પોતાનો અભિગ્રહ હતો કે માતા પિતાની હયાતી સુધી શું કરવું, ચારિત્ર ન લેવું, છતાં તરત તે વખતે એ વાત યાદ અપાવતા નહીં કે મારો અભિગ્રહ પૂરો થયો, કારણ કે તે સમયોચિત ન લાગે. એટલે કે નંદી વર્ધન ગાડી નસીબ થાય પછી વાત, પણ ખૂબીની વાત એ છે કે નંદી વર્ધન મોટા ભાઈ, બરાબર ધ્યાન સાંભળજો, નંદી વર્ધન મોટા ભાઈ હોવા છતાં પ્રધાન મંડળ નાના ભાઈ વર્ધમાનને કહે છે કે તમે વધુ યોગ્ય છો અને અધિક લોકપ્રિય પણ છો, માટે તમે રાજા બનો. મોટા ભાઈ નંદી વર્ધન હાજર છે, છતાં પ્રધાન મંડળ નાના ભાઈ વર્ધમાનને વિનંતી કરે છે કે તમે વધુ યોગ્ય છો અને અધિક લોકપ્રિય પણ છો, માટે તમે રાજા બનો, તમારા હાથ નીચે રહેવામાં અમે ગૌરવ માનીશું. આ ઘટનાનો ઉલ્લેખ કયા ગ્રંથમાં છે? શ્રી મહાવીર ચરિયમ, મારું સમચરિત્ર. સ્પષ્ટ છે કે મોટા ભાઈની સહર્ષ સંમતિ વિના પ્રધાન મંડળ આવો પ્રસ્તાવ ન મૂકે. મોટા ભાઈ નંદી વર્ધન બેઠા છે, એની રાજી ખુશીથી સંમતિ વિગર તો પ્રધાન મંડળ પણ હિંમત ન કરી શકે નાના ભાઈને આ રીતે વિનંતી કરવાની. તો વર્ધમાનમાં ઔચિત્ય વગેરે ગુણો જ એવા મોટા હતા કે મોટા પણ તેમને આગળ કરે. નંદી વર્ધન મોટા ભાઈ હોવા છતાંય એમને નાના ભાઈને આગળ કરે. તો આવા વિશિષ્ટ સૌભાગ્યને ચક્રસ્થાઓમાં આ પદ દ્વારા યાદ કરાયું છે. અત્યારે મને યાદ આવી રહ્યા છે બાંધવ બિલ્લી કચ્છ મેળાઉના, બોલો કોણ? દેવજીભાઈ અને પેલા નાનજીભાઈ કેમ બોલ્યા? મોટા ભાઈ દેવજીભાઈ, નાના ભાઈ નાનજીભાઈ, બરસ બને બારસ પરસ એવી પ્રીતિ હતી. જયારે રામ લક્ષ્મણની જોડી જોઈ લો, જ્યારે જ્યારે ઉપાસનામાં આવે ત્યારે મોટા ભાઈ દેવજીભાઈ મોટા ભાઈ હોવા છતાં પોતે સેજ પાછળ બેસે, નાના ભાઈને આગળ બેસાડે નાનજીભાઈને. એટલોની પોતે એકાદ રાતે સુખ સાથે આવી એકાદ રાતે બોલી, બસ આંખો બીજી બંધ થઈ જાય, બાકીનો બધો વ્યવહાર પછી બોલવાનો જે કંઈ હોય તે નાનજીભાઈ સંભાળી લે. આ રીતે મોટા ભાઈ નાના ભાઈને આગળ કરતા હતા. અહીંયા પણ નંદી વર્ધન મોટા ભાઈ હોવા છતાં નાના ભાઈ વર્ધમાનને આગળ કરતા હતા, અને એટલે પ્રધાન મંડળે એમને રાજા થવા માટે વિનંતી કરી. તો આ રીતે સહજ રીતે બધે અગ્રણી રહેનારા પ્રભુને નામ નથી રહેતો, પણ અમુક એવા સાધ્વી ભગવંતોમાં પણ મેં જોયું છે, એમના નાના હોવા છતાં આમાં એટલા બધા વિશિષ્ટ ગુણો હોય કે વડીલો એમને આગળ કરે દરેક બાબતમાં. કોઈ પણ વિશિષ્ટ વ્યક્તિ હળવા મળવા વગેરે આવે, કોઈને વ્યવહાર વાતચીત વગેરે કરવાની હોય તો એમને આગળ કરે. એટલું જ નહીં, એમને નાનાને કહી રાખ્યું હોય કે અમારા આત્માની તમે સંભાળ રાખજો. મોટા હોવા છતાં નાનામાં એવી યોગ્યતા હોય એને કારણે કહ્યું હોય કે તમારા આત્માની તમે સંભાળ રાખજો, અમને અંતિમ સમયે સમાધિ મરણ તમે કરાવજો. આવા દૃષ્ટાંતો પણ મારા ખ્યાલમાં છે વર્તમાન કાળના. ગુણ
ગુણો પૂજાય, જીવન જીવમાં યોગ્યતા અને નમ્રતા એવી હોય જેથી કરીને વડીલો પણ એમને આગળ કરે. તો અહીંયા ભગવાન કેવા આગ્રેયાય, દરેક બાબતમાં સહજ રીતે એમને કંઈ આગળ થવાની હોંશ કે એવી ઈચ્છા ન હોય, એને તો એમ કે પાછળ રહીએ. એમના ગુણો નમ્રતા વિનયારી એવા હોય કે વડીલો પણ ઈચ્છે કે એ ભલે આગળ રહે. તો આવા સહજ રીતે આગળ રહેનારા અગ્રણી, એને માટે અહીંયા પછી આગ્રેય આગ્રેયાય એવા પરમાત્માને નમન નમન નમન. પછી વિશેષણ આવે છે 223મું આવે છે, વાચસ્પતયે. એ વિશિષ્ટ વ્યાખ્યાન કરવું હોય ને એની આગળ વિશેષણ લગાડવામાં આવે, વ્યાખ્યાન વાચસ્પતિ. કોણ? કપાગસમાં થઈ ગયા આચાર્ય ભગવાન, નજીકના ભૂતકાળમાં રામચંદ્ર સૂર્ય આચાર્ય ભગવાન. તો અહીંયા વાચસ એટલે વાણી, વાણીના પતિ સ્વામી વાચસ્પતિ. અહીં પ્રભુને વાચસ્પતિ કયા છે? પ્રભુ ખરા અર્થમાં વાણીના અધિપતિ છે. પ્રભુ દેશના આપે ત્યારે પ્રભુની વાણીમાં કેટલા અતિશય હોય છે? 34 કે 32 કેટલા હોય ખબર નથી, 36 કે 36. કેટલા કે છે વાણીના 34 અતિશય હોય? આંગળી ઊંચી કરો, આંગળી ઊંચી કરો. 1 2 3 4 5 આવાજો. તમને કેટલાની ખબર જ નથી? વાણીમાં 35. આમ અતિશય જનરલ અતિશય 34 કહેવાય, પણ વાણીના 35 અતિશય એટલે વિશેષતાઓ, ગુણો. વાણીના 35 ગુણો હોય. કેટલા જણાએ ક્યારે પણ કોઈ ચોપડીમાં 35 ગુણો વાંચ્યા છે? આંકડો ખબર હોય ઘણાને, 35 ગુણો હોય વાણીના વાંચ્યા છે. ભલે યાદ ન હોય અત્યારે, કેટલા યાદ હોય કદાચ. ચાલો આપણે સંક્ષેપમાં આજે જરા એ 35 ગુણોને વાણીના વિષયોને જોઈ લઈએ. સૌથી પહેલું છે સંસ્કારવતી, સંસ્કારવાળી વાણી. એટલે કે કાવ્યો અને કવિતાઓમાં હોય તેવા શબ્દાલંકારો અને અર્થાલંકારો પ્રભુની વાણીમાં એવા હોય છે કે શ્રોતા દીર્ઘકાળ સુધી એવી જ આતુરતાથી વાણી સાંભળ્યા જ કરે, જાણે સાંભળ્યા જ કરે. અને કાવ્ય અને કવિતા બે શબ્દ આવ્યા, તમને થાય કે કાવ્ય અને કવિતામાં શું ફરક? કાવ્ય મોટા રઘુવંશ મહાકાવ્ય, એમાં કેટલા બધા ચેપ્ટરો હોય, 18-20-25 ચેપ્ટર. જ્યારે કાવ્ય કવિતા તો એક જ હોય, આમાં 5-7-10 ગાથા હોય, કાવ્ય લાંબા લાંબા હોય. તો કાવ્ય અને કવિતાઓમાં અલંકાર, વાણીમાં પણ અલંકાર, એના બે પ્રકાર હોય, શબ્દાલંકાર અને અર્થાલંકાર. પ્રાસ મળતા આવે ઘણી વાર, છેલ્લે છેલ્લે શબ્દો આવે ને એક સરખા પ્રાસ મળતા આવે, તો એ પ્રકારનો શબ્દાલંકાર કહેવાય. અને બીજા અતિશયોક્તિ અલંકાર, ઉપમા અલંકાર વગેરે, ઘણી ઉપમાઓ આપવામાં આવી હોય કે ફલાણું તો ચંદ્ર જેવું, સાગર જેવા ગંભીર, સૂર્ય જેવા તેજસ્વી. આ તો ગદ્ય છે ભલે, પણ કાવ્યોમાં પણ આવી રીતે ઉપમા અલંકાર, અતિશયોક્તિ અલંકાર વગેરે ઘણા અલંકાર હોય. તો ભગવાનની વાણીમાં સહજ રીતે આ શબ્દાલંકાર અર્થાલંકાર વગેરે આવતા હોય, જેથી શ્રોતાને લાગે કે સાંભળ્યા જ રહી, સાંભળ્યા જ કરીએ. સંસ્કારવાળી વાણી, આમ તડપડી વાણી નહીં. પછી આવે છે બીજું વિશેષણ ઉદાત્ત. ઉદાત્ત એટલે દૂર રહેલાને પણ સંભળાય એવા ઊંચા સુરવાળી અને સ્પષ્ટ ઊંચા અક્ષરોચ્ચારવાળી વાણી. એ યોજનગામીની વાણી, મીઠી વરસંતી જલધાર. જેટલું આગળ બેઠેલાને સંભળાય એટલું ઠેઠ છેલ્લે સમર્ષણમાં, એ બીજા ગઢની અંદર પશુ પક્ષી હોય એમને પણ એટલી સ્પષ્ટ સંભળાય. તો આ ઉદાત્તનો અર્થ થયો. અહીંયા ત્રીજું છે ઉપચાર પરી, એટલે કે ગામઠી ભાષા નહીં પણ શિષ્ટાચારી, શહેરી બોલે એવી ભાષા હોય જેથી તે વિદ્વાનોને પણ ખૂબ ગમી જાય. પછી ચોથું વિશેષણ છે અતિશય મેઘ ગંભીર. પ્રભુની યોજનગામીની વાણી માત્ર ઊંચા અવાજવાળી એટલે કે રાડો પાડે તેવી નહીં, પરંતુ વાદળોના ગડગડા કે સમુદ્રના ઉછળતા મોજા જેવા ગંભીર ઘોષવાળી વાણી હોય. પછી પાંચમું વિશેષણ કે અતિશય છે પ્રતિના યુક્ત,
એટલે શબ્દો કે ઘંટનો નાદ જાણે ગુફામાં અથડાઈને રણકારવાળો પડઘો પાડે એવા પાછળ રણકારવાળી વાણી હોય. ઇકો અંગ્રેજીમાં ઇકો છે ને, તો એવી હોય. પછી હોય છે છઠ્ઠું વિશેષણ દક્ષિણ, બોલવામાં અને સમજવામાં બધાને એકદમ સરળ. વિદ્વાન બેઠો હોય કે અભણ વ્યક્તિ બેઠેલો હોય, બંનેને સરખી રીતે સમજાય. અને પછી ખાસ કરીને ભગવાનની વાણી મુખ્યત્વે કયા રાગમાં હોય? માલકોષ રાગમાં. અતિ મીઠા એવા માલકોષ રાગમાં આ વાણી ચાલે છે. તેમાં આપણી દેવો દિવ્ય બંસરીના સુર પૂરે, ગંધર્વોના ગીત પણ ઠીકા લાગે એવી કર્ણપ્રિય વાણી ભગવાનની હોય છે. હજાર બીજા હજારો રાગ રાગનો તાલ ને સુર સંગીતમાં જે કહેવાય એ બધું એની અંદર મિશ્રિત થતું હોય એવી અદ્ભુત વાણી હોય. ભગવાન આવી સ્વામીની છેલ્લી વાણી કેટલા કલાક ચાલી? સળંગ 48 કલાક, 48 કલાક, 2 દિવસ 2 રાત અખંડપણે. છતાંય કોઈ શ્રોતાઓ ને ભૂખ નહીં, તરસ નહીં, થાક નહીં, ઊંઘ નહીં, કંટાળો નહીં, બગાસા નહીં, એવી અદ્ભુત વાણી હશે. હું રાષ્ટ્રકાર કે 6 મહિના કદાચ ધારો કે દેશન સળંગ લંબાય ને તો પણ એક પણ શ્રોતાને ઉઠવાનું મન ન થાય. ભૂખ થાક તરસ આરસ શું આવે એની એવી આપણે કલ્પી ન શકીએ એવી દિવ્ય વાણી ભગવાનની હોય છે. પછી મહાન અર્થવાળી હોય, છીછરા અને ફાસફૂસિયા અર્થવાળી નહીં પણ વિશાળ અને ઊંડા અર્થવાળી, ચક્કર પદાર્થોને લઈને આવેલી એ વાણી હોય છે મહાન અર્થવાળી. પછી અવ્યાઘાત, એટલે એક સરખી ચાલતી પ્રભુની વાગધારામાં ક્યાંય પૂર્વા પર વચનોમાં વિરોધ નથી હોતો, પણ પરસ્પર પૂરક અને સમર્થક હોય છે. શરૂઆતમાં અમુક પ્રકારનું વિધાન કર્યું હોય, ભલી પાકલા અડધા કલાક પછી એનોથી વિપરીત વિધાન થઈ જાય એવું હોય, પૂર્વા પર અવિરોધવાળી વાણી હોય છે. દેખ જારી આમ ચાલે પછીમાં હચકા આવી હચકાઈ લચકા ખાતા ખાતા ન હોય. પછી કહે છે આગળ શિષ્ટ, એટલે કે મહાસજ્જનો બોલે એવી શિષ્ટતા વાણી અને પોતાને માન્ય સિદ્ધાંતોને કહેનારી હોય છે, નહીં કે અશિષ્ટ અને સિદ્ધાંત વિરુદ્ધ. વાણી કેવી હોવી જોઈએ? મિષ્ટ અને શિષ્ટ. મિષ્ટ એટલે મીઠી, શિષ્ટ એટલે સજ્જન પુરુષોને શોભે એવી. પછી 11મું વિશેષણ કે અતિશય કહે છે અસંદેહ કર, સંદેહને ઉત્પન્ન ન કરા. સાંભળતા શ્રોતાને ક્યાંય સંદેહ કે શંકા રહે જ નહીં એવી સીધી બોધ કર અને ખાલી જગ્યાની જેમ ઘરે ઉતરી જાય એવી. હે શીરો હોય છે રસ પડતો શીરો એ લીસો લીસો આમ સીધો ઘરે ઉતરી જાય એવી વાણી હોય. સંદેહ નહીં કરનારી, બલકે સંદેહ હોય એનું ઓટોમેટિક નિરાકરણ થતું જાય. દરેકના મનમાં અલગ અલગ પ્રશ્નો હોય પોતાને જીવન વગેરે લગતા, એવી વાણી હોય કે બધાના સંશયોનું આપો આપ સમાધાન થતું પ્રાય કરીને પૂછવાની પણ ખાસ જરૂર પડે નહીં. પછી કહે છે અન્યોત્તર રહી, એટલે કે પ્રભુના કોઈ વચનને પકડીને પાછળ કોઈ પ્રશ્નોત્તર કરીને દૂષણ કાઢી શકે એવી શક્યતા જ હોતી નથી. એ ભગવાન આ બોલ્યા એ બરાબર બંધ બેસતું નહોતું, આવું પાછળથી કોઈ ટીકા ટિપ્પણી કરવાનું મન થાય એવી નહીં. અને અતિ હૃદયંગમ વાણી હોય, એટલે હૃદયને અત્યંત ગમી જાય એવી, સુગ્રાહ્ય સારી રીતે ગ્રહણ કરી શકાય એવી. પછી સાકાંક્ષ આકાંક્ષા સહિત, એટલે કે વાણીના શબ્દો વાક્યો આગળ પાછળ એકબીજા સાથે સંલગ્ન અપેક્ષાવાળા હોય છે, ક્યાંય ધારા ભંગ ન થાય. પછી કહે છે ઔચિત્ય, પ્રભુની વાણીના દરેક શબ્દો પ્રકરણ દેશ કાળ અને ઉચિત હોય છે, તેથી શ્રોતા ઉપર ચમત્કારિક અસર થાય છે. કોઈને ખાટું કે માઠું લાગે તેવું કાંઈ ન હોય. આપણી વાણીથી ક્યારે કોઈને ખાટું ને માઠું લાગી જાય? બધી વાણી કેવી હોય? તત્વનિષ્ઠ હોય, જે તત્વનું નિરૂપણ કરવું હોય તેના સ્વરૂપને અનુસરનારી વાણી હોય છે.
વસ્તુનું સ્વરૂપ કંઈક હોય, નિરૂપણ કંઈક અન્ય રીતનું જ હોય એવું ન થાય. પછી અપ્રકિર્ણ પ્રસૃત, એટલે કે ચાલુ વાતમાં સંબંધ વગરના પદાર્થો ના આવે, તેમ વર્ણનનો અતિ વિસ્તાર ખોટ બિગર ફોકટું લંબાણ પણ નહીં. અપ્રકિર્ણ અને પ્રસૃત, પ્રકિર્ણ એટલે છૂટી છવાયું, આ ગણગળા વગરની ઘડીકમાં કાંઈક ને ઘડીકમાં વિજવાનું એવું ન હોય. એક પ્રકરણ જે ચાલતું હોય જે વિષય એને અનુરૂપ ધારાબદ્ધ પ્રવાહ ચાલે, અને પ્રસૃત એટલે બહુ પસરેલી એટલે બહુ લંબાણવાળી પણ મુદ્દાસરની વાણી હોય, એટલું જરૂરી હોય છે. નહીં લંબાણ, નહીં ચાલ ટૂંકું, સ્વસ લાગા અને પર નિંદાથી રહિત હોય. મારા ખ્યાલથી આપણું પાંચ પ્રતિક્રમણના અર્થવાળું ચોપડી છે ને પહેલાં સપાયેલી, એમાં લગભગ બધા જ મારા ખ્યાલથી હશે આ પાંચ ગુણો છે. જોજો, પછી સ્વસ્થ લાગા એટલે પોતાની આત્મપ્રશંસા ન હોય, અને પર નિંદા આ બંનેથી રહિત હોય. બરોબર, હા એમાં પણ હોય છે. સારું, હવે પરીક્ષાઓ કેટલા આપતા છો, આપો છો? સારી વાત. પછી અભિજાત્ય એટલે વક્તાની પોતાની અને રજૂ થતા પદાર્થની કક્ષાને અનુરૂપ શબ્દોવાળી વાણી હોય, વાણી ઉપરથી માણસ ઓળખા. કાગળો ને કોયલ રે રંગે રૂપે એક છે, રે તો એની વાણી થકી ઓળખાય રે, આત્માને ઓળખ્યા વિના રે, લખતો 84 ફેરા નહીં તો ચડે રે. કાગળો ને કોયલ, કોયલને બધા આવતા રે સાંભળે, રાજી થાય, અને કાગડાને બધા કાંકા કરે તો ઉડાડવાનો પ્રયત્ન કરે, એટલે કાગડાને લાગ્યો દુનિયા કેવી પક્ષપાતી છે, અમે બંને ખાડા છીએ, અમને એમ કંઈ ફરક નથી, છતાં મને લોકો ઉડાડે છે. હવે આપણે આને જોઈએ રેલાલી, આપણે બીજે ગામ જશું. અરે ભાઈ, તું જ્યાં જવાનો ત્યાં તારી વાણી જશું કરશે નહીં, તો જ્યાં જશે ત્યાં હરખામણો જ બનવાનો છે. મીઠી વાણીવાળો હોય તો જેની જીભ મીઠી એની ઘેર ઘેર, નથી ખબર, ઘેર ઘેર ચિઠ્ઠી, જેની જીભ મીઠી જે વાણી મીઠી એની ઘેર ઘેર ચિઠ્ઠી, અને જેની જીભ અથવા વાણી ઝેરી એનું જગત આખું ઝેરી. હા, બધે ઠેકાણે અડખામણ થતા હોઈએ ત્યારે જરા આંતર નિરીક્ષણ કરવું જોઈએ. હા, ઠીક છે, એકાદ વ્યક્તિ કોઈ પરિવારમાંથી કોઈ આપણને આપણા પ્રત્યે નેગેટિવ બહુ વિચાર સમજ્યા, પણ જો બધા જો આપણા માટે નેગેટિવ વિચાર આપતા સમજવો કે આપણામાં કંઈક ખામી હશે સ્વભાવમાં, એ નિરીક્ષણ કરી આત્મનિરીક્ષણ અને સુધારવા માટે પ્રયત્ન કરવો જોઈએ. પછી કેવી વાણી હોય? સ્નિગ્ધ મધુ. અરે સાકરને શેરણી તો શું, દિવ્ય અમૃત કરતાં પણ ચડિયાતી સ્નિગ્ધતાવાળી પોલિશ્ડ અને મધુરી એટલે સ્વીટ વાણી હોય છે. સાકર શેતી તણરા તે રહેતી ભૂખે પશુ ચાવતી, અગાઉ તમે કહ્યું તે ભોયમાં આગું આવે છે. શેરડી દ્રાક્ષ વિયાસે ગઈવન વાસે પીલે રસ શેરડી, દ્રાક્ષ પણ પીલી મોટી પડી ગઈ ભગવાનની વાણીની મીઠાશ જોઈ કરીને, એ તો વનવાસ ચાલી ગઈ, દ્રાક્ષની ઉત્પત્તિ મોટે ભાગે વન હવે. પછી સાકર અને શેરડીને પણ થયું કે ભગવાનની વાણીની મીઠાશ આગા મારી મીઠાશ તો કાંઈ નહીં, તેણે આપઘાત કરી નાખ્યો, ફલિતામાં પીડાઈ ગઈ. અમૃત મીઠું સ્વર્ગે જીઠું સુર વધુ ગાવતી, અમૃતને પણ થયું કે મારું અહીંયા કામ નહીં, ભગવાન વિચરે છે ધરતી ઉપર એની વાણી મીઠા આગળ મારી મીઠાશ પણ કાંઈ નહીં, એટલે ઉપર ડેવલપમાં પહોંચી ગયું. આ ઉપેક્ષા ભક્તો કરે છે કવિઓ, એટલે એવી અત્યંત સ્નિગ્ધ અને મધુર વાણી હોય છે. પછી 21મું વિશેષણ છે પ્રશંસનીય, એ સાંભળ્યા પછી એના અનુપમ ગુણોથી આકર્ષાઈને બહાર બધે એની પ્રશંસા લોક મૂકે થયા કરે, કે શું અદ્ભુત પ્રભુની વાણી છે. પછી કેવી હોય? અમર્મ વેદી, કોઈના મર્મને વેદ વિંદનારી ન હોય. કેવડી પ્રભુ બધા એનું બધું તમારા જે કાંઈ નેગેટિવ કે વીક પોઈન્ટ હોય બધું જાણતા હોવા છતાં ક્યાંય કોઈના મર્મને ખોલતા નથી, એવી અસાધારણ ગંભીરતા પ્રભુની વાણીમાં હોય છે. લક્ષ્મણ સાજીની જ્યારે આલોચના લેવા ગયા ત્યારે થોડીક માયા કરી,
કોકને જેને કોઈને આવો વિચાર આવે તો એનું શું પ્રાયશ્ચિત હોય. ભગવાન જાણતા હતા કે કોઈના બહાને પછી કહેતા પોતાને આવે છે, છતાં ભગવાન કહેતા નથી કે તમે કેમ આવું કરો છો, તમે પોતાને આવો વિચાર આવ્યો છે કેમ નથી બોલતા, એમ ન કહે. પોતાની રીતે જીવ કબૂલ કરે તો બરાબર, સામેથી કોઈના મર્મ ખોલે નહીં. પછી ઉડા સામાન્ય દરજ્જાના કે તુચ્છ કક્ષાના વિષયો નહીં, પણ ગંભીર અને મહાન વિષયો ઉપર પ્રભુ બોલે છે. છીછરા જોક્સ કંઈ હસાવાની વાત ન હોય. પછી ધર્મ અર્થ ધર્માર્થ પ્રતિબદ્ધ, પ્રભુના વચનો ધર્મના અર્થને બંધાયેલા હોય છે. કારક આદિનો અવિપર્યાસ, વ્યાકરણની દ્રષ્ટિએ કર્તા કર્મ એકવચન બહુવચન પુલ્લિંગ સ્ત્રીલિંગ વર્તમાનકાળ ભૂતકાળ ભવિષ્યકાળ વગેરે પ્રયોગોમાં ક્યાંય ઉલટ સુલટ કે સ્ખલના હોતે નથી. જ્યાં એકવચન જરૂર છે એકવચન, બહુવચન જરૂર છે બહુવચન, પુલ્લિંગ જરૂર તો પુલ્લિંગ શબ્દ વાપરે, સ્ત્રીલિંગ જરૂર તો સ્ત્રીલિંગ શબ્દ વાપરે વગેરે. કર્તા કર્મ વગેરે કારક, અહીંયા કારક કયા, કારક એટલે કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અને અધિકરણ વગેરે બધું તથા એવી કોઈ જરાય ભૂલચૂક હોય વ્યાકરણવાળીની દ્રષ્ટિએ પણ એવી વાણી હોય. પછી વળી કેવી હોય, વિભ્રમાદી વિયુક્ત, છોટાને મનમાં કોઈ ભ્રમ પેદા કરનારી હોતી નથી. પછી ચિત્રકારી, છોટાની સામે જાણે આખું ચિત્ર ખડું કરી દે તેવી, જે વર્ણન કરતા હોય ને એવું આ બે હું વર્ણન થાય, એ પ્રસંગ આખે નજર સામે અત્યારે જાણે ભજવાઈ રહ્યો હોય એવું આપણને અનુભવ થાય. અને હવે શું આવશે, આગળ શું કહેશે, એવી આતુરતા પ્રગટાવનારી પ્રભુની વાણી હોય. છોટા જકડાઈ રહે અધ વચ્ચે ઉઠવાનું મન જ ન થાય. પછી અદ્ભુત એટલે દુનિયાના બીજા ભલભલા વક્તાની વાણી કરતાં કંઈક અલગ જ ચડિયાતી વાણી હોય છે. પછી વળી કેવી હોય, અદ્રુત એટલે કે ઝટપટ બોલાઈ ગયેલી વાણી નથી હોતી. ઘણા અમુક શબ્દો ફટાફટ બોલી જાય, આપણે સમજાય નહીં, દબાઈ જાય અમુક શબ્દો કે અક્ષરો, એવી નહીં સ્પષ્ટ એકદમ, નહીં એકદમ ધીમી, નહીં બહુ ઝડપી, એવી સ્પષ્ટ મધુર વાણી હોય. પછી અનતિ વિલંબી, બહુ વધુ પડતી ઝડપે બોલાયેલી નહીં, તેમજ અટકી અટકીને વિચાર કરી કરીને બોલાયેલી પણ નહીં, એવી પ્રભુની વાણી હોય છે. પછી અનેક જાતિ વૈચિત્ર્યવાળી, વાણીમાં અનેક વસ્તુઓની અનેક જાતિના વર્ણનો આવે તેવી વાણી, દળદાર અને માલદાર હોય છે વાણી. પછી આરોપિત વિશેષતાવાળી, એટલે કે પ્રભુના દરેક વચનોમાં બીજાઓના વચન કરતાં વિશેષતા સ્થપાયેલી હોય છે. પછી 32મું વિશેષણ છે સત્વ પ્રધાન, તામસી કાયર માયકાંગલી નહીં, પણ ફોરસ ચડાવેલી પરાક્રમી વાણી હોય છે. જીવને સંસાર ત્યાગ કરી સંયમ લેવાનમાં પાણી ચડી જાય, દેશના કોઈ નિષ્ફળ ન જાય, અનેક આત્માઓ સંસાર પરિત્યાગ કરી રાજા રાજકુમારો મંત્રીશ્વરો શ્રેષ્ઠીવર્યો વગેરે પણ ચડતે લેવા માટે એકદમ તત્પર થઈ જાય એવી વાણી. પછી વિવિક્ત એટલે દરેક પદો વાક્યો સ્પષ્ટ અને છૂટા હોય છે, ગરબડિયા કે એકબીજા ઉપર ચડી ગયેલા નહીં. અવિચ્છિન્ન, અવિચ્છિન્ન એટલે તર્ક અને ઉદાહરણોથી વિષયને બરાબર ઠોસ રીતે સમજાવી દે તેવી, તેથી તે વચનો કાયમ પ્રમાણિક રહે છે. અને છેલ્લું 35મું હું કહે છે અખેડ, વાણી પ્રકાશવામાં પ્રભુને જરાય ખેદ થાય કે પરિશ્રમ લાગતો નથી. શ્રોતાને પણ તે થાકેલાની વાણી નથી લાગતી કે આજે ભગવાન બહુ થાકેલા દેખાતા હતા, એવું લાગે જ નહીં. સહજ રીતે ધારાબદ્ધ રીતે ગંગા પ્રવાહ માથક ખડખડ ખડખડ વાણી વહેતી હોય છે. પ્રભુની વાણીના આ અતિશયો તેમને પ્રેઝન્ટેશનના ક્ષેત્રના મહારથી તરીકે સાબિત કરે છે. પ્રેઝન્ટેશન કોઈ પણ વસ્તુની રજૂઆત કરવી હોય તો એકદમ અદ્ભુત રીતે ચક્ર સ્થળમાં પ્રભુની આ અલૌકિક અસાધારણ વિશેષતાને કયા શબ્દથી બિરદાવી છે ચક્ર સ્થળમાં આ વિશેષણ?
હા વાચસ્પતિ ભગવાન વાણીના અધિપતિ, એમની વાણી આવી 35 ગુણો કે અતિશયોથી યુક્ત હોય છે, તો એવા વાચસ્પતિ પ્રભુને નમન નમન નમન. પછી 224, 225, 226 ત્રણ વિશેષણો ભેગા રહીશું. માંગલ્યાય, સર્વાત્મનિનાય અને સર્વાર્થાય. તીન બત્તી વાર્કેશ્વરના ધીરાસરમાં ક્યાંક સમવસરનું ચિત્ર છે. દર્શનાર્થ તો ઘણા આવે, પણ ત્યાં ફોરેનર્સ પણ સારા એવા આવતા હોય છે, તેમની સાથે ગાઈડ હોય તે સમજણ આપતો જા. હવે સમવસરનું ચિત્ર એક ગોરિયાને બહુ ગમી ગયું. ગોરી સફેદ ગોરીઓ સાહેબને ધ્યાનથી જોઈને તે બોલ્યો, ધેર ઇઝ અ ટેકનિકલ મિસ્ટેક ઇન ધ પિક. આગળ જો કે આવી ગયું છે, તમને કોઈને યાદ હોય તો તેને કારણે આવું કીધું. હા, કે ધેર ઇઝ અ ટેકનિકલ મિસ્ટેક ઇન ધ પિક, આ ચિત્રમાં ટેકનિકલી કંઈ ખામી છે. હા, વાઘને બકરી લેવી, હે, આંગળી મૂકી અને ઈશારા સમજાવી દીધું, જુઓ વાઘ અને બકરી બાજુ બાજુમાં છે, આ લોકો ક્યારેય સાથે ન બેસે, આ ખામી છે આ ચિત્રમાં, વાઘને બકરીને બાજુ બાજુમાં બેસાડ્યા છે. તે વિચારને ક્યાંની ખબર હોય, ધેર શુડ બી એ ડિફરન્ટ સેક્શન ફોર ધ વાઇલ્ડ વન્સ, યુ નો. વાઘ એટલે જંગલી પ્રાણી, વાઇલ્ડ એનિમલ છે, જંગલી, અને આ બીજારી બકરી તો ગાંધીનગરમાં રહેનારી હોય છે, એની માટે અલગ અલગ સ્થાન હોવા જોઈએ. આ બધું બાજુ બાજુમાં કેમ બેસાડ્યા છે? હા, તો એનું વ્યૂ નો તમને ખબર છે, એ સાંભળીને હસવું આવે કે ભૈલા ખરેખર તો આઈ નો બટ યુ ડોન્ટ નો. મેં તો ખબર છે, તમને ખબર હતી અહીં વાઘ અને બકરી બાજુ બાજુમાં કેમ છે. આ પ્રભુનો અતિશય છે કે જાત્ય વૈર પણ સમવસણમાં ભૂલાઈ જાય. જન્મથી જ અરસપર વેર ચાલ્યા કરતા હોય એવા પ્રાણીઓ વચ્ચે પણ પરસ્પરનો વેરભાવ ભૂલાઈ જાય. પાતંજલ યોગ સૂત્રમાં પણ કહ્યું છે, અહિંસા પ્રતિષ્ઠાયામ તત્સન્નિધૌ વૈરત્યાવ. અહિંસાનો ગુણ જ્યારે આત્મસાત થાય છે, એકદમ હૃદયમાં સ્થિર થાય છે, ત્યારે એના સાનિધ્યમાં જન્મજાત વૈરભાવવાળા જીવો પણ વૈરભાવ ભૂલી જતા હોય છે, મિત્ર બનીને બેઠા હોય છે. આજે પણ એવા વિશિષ્ટ સાધકો હોય છે, જેમ કે યોગેશભાઈ છે, ગુફાઓમાં 4-4 મહિના સાધના કરતા હોય, રાત્રિના સમયે ગુફાની બહાર કોઈ શિલા ઉપર બેસીને સાધના કરતા હોય, અને સામે બાજુમાંથી આમ ધીસે પશુઓ પણ પસાર થઈ જાય, ને આમને ભય લાગે ને પશુઓને ભય લાગે, ને એવો અહિંસાને મૈત્રીભાવ પ્રેમભાવ જીવ માત્ર પ્રત્યે એમના હૃદયમાંથી વહેતો હોય એની અસર થાય. 50-60 વર્ષ પહેલાં આબુના શાંતિસુરી મહારાજ થઈ ગયા આચાર્ય ભગવાન, એના ચિત્રમાં તમે જોયું હશે ઘણી વાર આજુબાજુમાં વાઘ સિંહ આમ બેઠેલા હોય મિત્ર બનીને. એવી રીતે માવજીભાઈ કે શું નામ હતું, સામજીભાઈ, કચ્છના સાયન્સમાં રહેતા હતા, જ્યારે યુવાન હતા, કલકત્તાની બાજુમાં ઉડયગીરી પર્વતની ગુફામાં સાધના કરતા હતા, અને એ જ ગુફામાં એક મોટો લાંબો અજગર અને બીજો સિંહ આ બંને રહેતા હતા. દિવસો સુધી અંદર સાધના કરતા પરસ્પર કોઈ કોઈને ઈજા ન પહોંચાડે. ઉલટો સિંહ તો ચોકીદાર બનીને ગુફા ઉપર આગળ દરવાજા ઉપર બેઠેલો હોય જ્યારે અંદર સાધના કરતા હોય, અને અજગરને વાઘ સિંહ પણ એકબીજાને કોઈને કંઈ હેરાન કરે નહીં. પછી આ તો જેવાદી દેવ શ્રીશંકર પરમાત્મા, એમની તો અન્ન અતિશયની તો વાત જ સ્વીકારવી. હા, ટેકનિકલ મિસ્ટેકવાળા ભાઈને આર્હંતની ટેકનોલોજીની ગમ થોડી હોય, એ પરમાત્માના પ્રભાવની. પ્રભુનું હૈયું એટલે સંસારના દરેક પીડિત જીવો માટેનો ખાલી જગ્યા વોર્ડ, હોસ્પિટલમાં હોય ICU, તે જીવોની પીડાના લપકારા જાણે પ્રભુના દરેક ખાલી જગ્યામાં ઝીલાતા હોય છે. જીવોની પીડાના લપકારા ભગવાનના હૃદયમાં ધબકારામાં જાણે ઝીલાતા હોય છે. પ્રભુ આથી જ બધાયના એટલે કે સર્વાત્મનિના, બીજું વિશે સાંભળશે માંગલ્યાય, પછી છે સર્વાત્મનિનાય, એટલે સર્વ જીવોના પ્રિય અથવા સર્વ જીવોના હિતચિંત. આથી જ બધા માટે સ્વયં પ્રભુ, પ્રભુનું નામ, પ્રભુનું દર્શન, પૂજન, સ્તવન, સ્મરણ બધું જ ખાલી જગ્યા રૂપ બને છે. 3 અક્ષરનો શબ્દ
સર્વ મંગલ મંગલ્ય, બધું જ મંગલરૂપ બને છે. ફરીથી પ્રભુ પોતે તો મંગલરૂપ છે. પ્રભુનું નામ, દર્શન, પૂજન, સ્તવન, સ્મરણ બધું જ મંગલરૂપ બને છે. આમ પ્રભુ બધી રીતે મંગલરૂપ છે. માંગલ્યાય વિશેષણ પણ છે એમાં. મારું હિત જેના હૈયે હોય તે મારા માટે પ્રાતઃ, કેવો બને? પ્રાતઃ સ્મરણીય. અને શું વર્ષે પ્રાતઃ સ્મરણીય એટલે, પ્રાતઃ એટલે રોજ સવારે ઉઠીને સૌથી પહેલાં સ્મરણીય યાદ કરવા યોગ્ય હોય, જેથી આપણો આખો દિવસ સારો જાય. બરોબર? અહીં પ્રભુને માત્ર મંગલ નહીં, માંગલ્ય રૂપ કયા છે. માંગલ્ય એટલે મંગલના ઉત્પાદક, જનક, અથવા બધી રીતે જે મંગલરૂપ હોય તે માંગલ્ય. ગોળ ખાઓ તો મંગલરૂપ, ખાઓ તો મંગલરૂપ. જોવા માત્રથી ગોળના દર્શન કરીને જાઓ તો મંગલ નહીં, આવીને એ ખાવાથી ખા. બરાબર? અને પનિહારી સામે મળે તો મંગલરૂપ, પણ પાછળ હોય તો નહીં. જ્યારે પ્રભુ તો બધી રીતે આગળ હોય કે પાછળ હોય, દર્શન કરો કે વંદન કરો કે પૂજન કરો કે સ્મરણ કરો, કંઈ પણ કરો તો એ બધી રીતે મંગલરૂપ. સર્વ જીવો માટે અને બધી રીતે મંગલરૂપ, અને સર્વના હિતૈષી, બધા એના કાર્યને સાધનારા. સર્વાર્થાય, સર્વ અર્થ, સર્વ જીવોના અર્થ એટલે કાર્યને સાધનારા એવા પ્રભુને નમન નમન નમન. લોકોમાં આથી જ એક શ્રદ્ધા પ્રગટે છે, કોઈ કામ પાર પાડવું હોય તો પ્રભુના ખાલી જગ્યાથી પ્રારંભ કરે છે, નામ સ્મરણથી. સ્કૂલમાં દિવસની શરૂઆત પહેલાં શું હતી? પ્રાર્થનાથી. હવે અત્યારે તો પ્રાર્થના બદલાઈ, અંગ્રેજી પ્રાર્થના હોવા જોઈએ છે. પ્રાર્થનાથી થવામાં, પરસ્પરમાં પણ, જ્યાં પરંપરામાં પણ આ દેશની આસ્તિકતા અને પ્રભુમયતાની સંસ્કૃતિ એ કારણ છે. યો ઈશ્વર ભજીએ તને મોટું તારું નામ, વગેરે હતી કવિતાઓ. પિતા અમે તુજ બાળકો, ચલાવ જાલી હાથ, કરજોડીને માંગીએ નિત તારો સંગાર. આવે છે એ કવિતાઓ? યાદ નથી આવતી? બહુ પાદ્યા છીએ યશો વિજયજીએ પણ આ શ્રદ્ધા વૈભવને વાચા આપી છે. કયા શબ્દોમાં? આજ જીન રાજ મુજ કાજ સિદ્ધ્યા સવે તું કૃપા કુંભ જો મુજ તુઠ્યો. ભગવાનને કૃપા કરુણાના અમૃત કુંભ કયા આપ ભગવાન. તમે મારા ઉપર પુષ્ટવાન થયા એટલે મારા બધા જ કાર્યો સિદ્ધ થઈ ગયા. પ્રભુની સર્વાર્થની સિદ્ધિ, તો સર્વાર્થ પ્રભુને નમન નમન નમન. હવે આવે છે 227 વિશેષણ. શું આવે છે? અમૃતાય. અમૃત મરેલા નહીં, અમૃત મુર્દે હૈ વો જો જિંદા હોતે હુએ ભી બેજાન હૈ. જીવતા છતાં મરેલા છે, મરતા જેવા છે. જો મરકર ભી જીયા કરતે હૈ વો તો હીરો કી પહેચાન હૈ, મર્યા પછી પણ જીવતા રહે. આવી આવા જ ભાવની બીજી એક શાયરી આવે છે. હા, કઈ રાખો ચાલ્યા નહીં. જો મરકર કે જીયા કરતે હૈ, મર્યા પછી પણ જે જીવતા રહે એનું જીવ્યું ખરેખર સાર્થક ગણાય. લોક હૃદયમાં એના ગુણો એવા હોય, એણે એવા નિસ્વાર્થ મારી પરોપકાર કર્યા હોય, જેના કારણે વર્ષોના વર્ષો સુધી લોકો એમને યાદ કર્યા કરે. પ્રભુ તો હજી પણ છે, બોલો. ભગવાન હજી પણ હાજર છે કે છે એમ? મોક્ષમાં ગયા તો અહીંયા હાજર છે. કરોડો લોકોની શ્રદ્ધામાં કોણ ધબકે છે? બે અક્ષરના, બે અક્ષર પ્રભુમાં અઢી અક્ષર છે. કોણ ધબકે છે? કરોડોના મનમાં ધ્રુવનો તારો બનીને ચમકે છે. બધા હાથ ખંખેરી નાખે ત્યારે પણ જે ઔષધનું સેવન થાય છે એ વીર. બધા ડૉક્ટરો વૈદ્યો હાથ ખંખેરી નાખે, બસ હવે અમારી પાસે કોઈ એનો ઈલાજ કે ઉપાય નથી, લઈ જાઓ ઘરે, હવે તમારે જે કરવું હોય તે વખતે.
એવું વીર પ્રભુ નામથી ઔષધિ કરે ભાવ શું થાય, રોગ પીડા વ્યાપે નહીં, સવિ સંકટ મીટ જાય અથવા મહાદોષ મીટ જાય, હોશ પણ ફફડવાનું માંડી વાળે ત્યારે અંદર જેનું રટણ ચાલ્યા કરે તે છેલ્લે એવી સ્થિતિ હોય કે હવે હોશ પણ ફફડી શકતું ન હોય, એમ મોઢું ખુલ્લું તો ખુલ્લું જામ જ પડ્યું હોય, બંધ ગઈકાલે દેખી જોયું, હા બરાબર ને, મોઢું ખુલ્લું તો ખુલ્લું જ પડ્યું હતું. તો અહીંયા પણ અંદરમાં જેનું રટણ ચાલ્યા કરે પ્રભુના નામનું વીર 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 ચંદન ભાલાને યાદ કરો, હા અને તેને મહારાજાને યાદ કરો, એને હાડકામાંથી પણ વીર વીરનો ધ્વનિ સંભળાતો હતો. વીર તો હજી હયાત છે, જુજવે સ્વરૂપે, સ્વરૂપ અલગ અલગ હોય પણ હયાત છે. અહીં સાચું જ કહ્યું છે, અમૃતાય, ભગવાન મર્યા નથી ભાઈ, જીવતા છે હજી, કરોડ લોકોના હૃદયમાં જીવતા છે. તો અમૃત એવા પ્રભુને નમન નમન સરોદિતાય, સદા ઉડિત, સદા હંમેશા ઉદય પામેલ, અસ્ત ક્યારે પણ થાય નહીં સૂર્યની ચંદ્રની જેમ. બલભરી જાયન્ટ કંપનીઓ કંપનીઓને 50 કે 100 વર્ષે તો આંખમાં શું આવી જાય, અંધારા આવી જાય, આંખી જાય, એ કંપનીને ચલાવતા ચલાવતા થાકી જાય, કંઈ પ્રોબ્લેમ એવા ઊભા થતા હોય, આંટી ઘૂંટી વગેરે એમ થાય કે હવે બંધ કરી દઈએ, ત્યાં દિવાળું કાઢે. ટોચના ખેલાડીઓને પણ કારકિર્દીમાં અવારનવાર નબળો ખાલી જગ્યા આવી જાય છે. અંગ્રેજીનો અક્ષર છે, 5 અક્ષર છે, પહેલો અક્ષર છે પી અંગ્રેજીમાં, નબળો 5 અક્ષર, ફેસ નબળો ફેસ આવી જાય છે. ઇજ્જત થી જીવનારા ત્યારે ખાલી જગ્યા પાપડની જેમ શેકાય છે, કચ્છમાં રામાનિયામાં છે લિજ્જત પાપડ, ગૃહ ઉદ્યોગમાં ઇજ્જત ને લિજ્જત ત્રાસ મેળવ્યો અહીંયા, ઇજ્જત થી જીવનારા ત્યારે લિજ્જત પાપડની જેમ શેકાઈ જાય, એની ઇજ્જત પણ પાણી ફરી વળે દુર્ગંધ થઈ જાય. દૂધ જેવી સફેદ જિંદગીની ચાડર ઓઢનારા જીવનનું ગુણ પણ ક્યારે ખાલી જગ્યા જાય છે, ફાટી જાય છે, લીંબુ પડે તો. રાતે અજવાળા લીધો ચંદ્રમા, રોજ કેવું થયા કરે, નાનો ને મોટો થયા કરે, અને સમગ્ર પૃથ્વી પરની બધી જ ઉર્જાનો ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ સોર્સ ગણાતો કોણ, સૂર્ય, એ પણ સાંજ પડે તો આથમી જાય છે. શાયર કહે છે કે સૂર્યની કુંડલી જોઈને જ્યોતિષે કહેલું છે કે આ જાતકના જીવનમાં ચડ ઉત્તર અપડાઉન ગણી રહે છે, બરાબર, ઉગે ને આથમે, પણ સદાકાળ ઉડી એટલે ક્યારે પણ અસ્ત ન થાય એવો ઉચ્ચનો સૂર્ય હોય તો કોનો સૂર્ય છે, મારા પ્રભુનો. સદાકાળ માટે ઉડી એવા પ્રભુને નમન નમન. ભક્તાવરમાં પણ ભગવાનને સૂર્યની ચંદ્રની સાથે સરખાવ્યા, પણ આ લૌકિક સૂર્ય ચંદ્ર નહીં કે જે આત્મી જાય, જેને ગ્રહણ લાગી જાય રાહુ કેતુનું વગેરે વાટલાઓ ઢાંકી લે, એ છે ને અલૌકિક સૂર્ય કે અલૌકિક ચંદ્ર કે લોકોત્તર એવો દીપક. પછી શું વિશે જણાવે છે, 200 વર્ષ બ્રહ્મચારીને, બ્રહ્મમાં બ્રહ્મ એટલે શુદ્ધ આત્મા, એમાં ચર્યા એટલે રમણતા કરે, ઉદ્ગલમાં રમણતા ન કરે, રૂપરંગમાં રમણતા, વિષયોમાં રમણતા ન કરે, પણ આત્માના જ્ઞાનાદિ સહજ ગુણો છે આનંદ વગેરે એમાં રમણતા કરે એ બ્રહ્મચારી આત્મા કહેવાય. આત્મામાં રમમાં રહીને આનંદ લૂંટનારા બ્રહ્મચારી ગણાય. બ્રહ્મચારી આનંદમાં જ હોય, એના જેવો આનંદ બીજાને કોઈ ના માન હોય, બ્રહ્મચારી તો સ્વપ્નમાં એનો હોય, બિચારો ઉડીને દુઃખી હોય, માય કાંગલો હોય, હા બ્રહ્મચારી એટલે સદા આનંદમાં જ હોય, બ્રહ્મ એટલે આત્મા, અને આત્માનું સ્વરૂપ તો પરમ આનંદમય છે, એમાં રમણતા કરતા હોય. આનંદ વગર તો કોઈ જીવને ન ચાલે તો વાત ચોક્કસ છે, બરાબર, ભણેલો હોય કે અપર નાસ્તિક હોય કે નાસ્તિક હોય, ગરીબ હોય કે શ્રીમંત હોય, હિન્દુ હોય કે મુસ્લિમ, જીવ માત્રને આનંદ તો જોઈએ છે, કારણ કે હકીકતમાં આનંદ એ તો એનું પરમ આનંદ એનું સ્વરૂપ છે, એને ભૂલી ગયો છે એટલે બિચારો જાણે અજાણે પણ આનંદને શોધે છે બહાર. આનંદના સોર્સિસ અલગ અલગ હોઈ શકે, કોઈને ખાવા પીવામાં, કોઈને હરવા ફરવામાં, કોઈને જોવામાં, ભોગવવામાં, એમાં એમાં, એટલે સાચો આનંદ તો બ્રહ્મ એટલે આત્મામાં રમણતા કરવામાં છે. આત્માના જ્ઞાનાદી ગુણોને જે ભોગવી જાણે છે એને દુનિયામાં કાંઈ ભોગવવા લાયક લાગતો નથી, બીજું
તુચ્છ ફીકું અને નિસાર લાગે છે. દુનિયા આખી જે સુખની પાછળ ખરી જગ્યા મારે છે. ત્રણ અક્ષર પાગલ મારે છે કેમ થાય? મારે છે પાછળ ફાંફામ બે અક્ષર થયા. એનો જ પર્યાયવાચક એવો શબ્દ છે ત્રણ અક્ષરનો. છલાંગ થોડી મારે આમ ઓળંગી થોડું જાય નહીં. દુનિયા આખી જે સુખ પાછળ શું મારે છે? ફાંફા જેવો બીજો ત્રણ અક્ષર વાળો શબ્દ બોલો. પહેલો અક્ષર કહી દીધો હવે હારા દિલ નથી. પહેલો અક્ષર છે વ વલખા. તે સુખને ખાલી જગ્યા કહીને ચોપડી મારનાર મર્ગ કોઈ હોય તો પ્રભુ છે. પાંચ અક્ષરનો શબ્દ છે. પહેલો અક્ષર જે છે પાંચ અક્ષર. પહેલો અક્ષર છે બોલો. છેલ્લો અક્ષર છે ડી. હવે તો બોલો છેતર ડી. હા આ શું ભ્રમ છે, ભ્રાંતિ છે, ગેરસમજણ છે, છેતરપિંડી છે. એમાં છેતરાતા નહીં. જાંજવાના જળ એવું હોય પરમને દેખાય પાણીનો સરોવર ઉનાળામાં હોય કાંઈ ટીપું એનું હોય. એ જીવને વિષયોમાં જ્યારે સુખનો સાગર દેખાતો હોય કે પણ ટીપું જેટલું સુખ નથી. હા હરિયંત વંદનાવલીની કર્મપ્રિય પંક્તિ યાદ આવે કઈ બોલો. ને એવા પ્રભુ હરિહંત જેમાં બ્રહ્મચર્ય શબ્દ આવે એ રીતે બોલો. ને બ્રહ્મચાર્ય તણો જગાવ્યો નાદ જેણે વિશ્વમાં. આખા વિશ્વમાં બ્રહ્મચર્યનો નાદ ગજાયો ધ્વનિ ભગવાને. સુખના ખરા શોષને પ્રભુએ છતો કર્યો. સરો શોષો આત્મરમણતામાં છે, બ્રહ્મચર્યમાં છે. અને મોહના ધ્યાનની અસર હેઠળના સુખાભાસી તત્વોને સુખને સુખનો આભાસ એવા તત્વોને ભગવાને કેવા કેવા ચાર અક્ષરના પહેલો અક્ષર છે બે 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 અને છેલ્લો અક્ષર છે બ. હવે એટલા બે બોલો બે નકાર નકાર પડદો. એનો પડદો ખોલી નાખ્યો, ખુલ્લા ઉગાડા પાડી દીધા કે આમાં સુખ છે જ નહીં ભાઈ. પ્રભુના ઉપદેશે ઉદ્ગલ રમણતામાંથી પાછા ફરીને કંઈક આત્મરમણતામાં સ્થિર થયા છે. કંઈક થઈ રહ્યા છે, કંઈક થઈ ગયા છે, કંઈક થઈ રહ્યા છે. કેટલાક પા પા પગલી માનીને એ દિશામાં પ્રગતિ છે. સમજાઈ ગયું કે બહાર તો સુખ નથી ને હવે અંતર તરફ ધીરે ધીરે પ્રયત્ન કરી રહ્યા છે. જે અંદરમાં પ્રવેશ થયો નથી પણ સમજાઈ ગયું બહાર તો સુખ નથી નથી ને નથી આભાસ જ છે માત્ર. ત્યારે પ્રભુના આશિકને આ ઘટના કોના જેવી લાગે છે ખબર છે? પાંચ અક્ષરનો શબ્દ છે. પહેલો અક્ષર છે ઘ. જે જો દાખલા તરીકે હિન્દુ હોય અને વટલાઈને મુસલમાન થઈ ગયા હોય અને કેટલાક સંતો આજે એમને સમજાવી અને વળી પાછા હિન્દુત્વમાં લાવે છે એને માટે શબ્દ વપરાય છે ઘર વાપસી. અમે ધર્માંતર કરાવતા નથી, વટલાતા નથી, ઘર છોડીને બહાર નીકળી ગયા હતા એને સમજાવીને પાછા પોતાના ઘરમાં લાવીએ છીએ. એટલો ફરક છે. હા અમુક લોકો ધર્માંતરણ વટલાળ પ્રવૃત્તિ કરતા હોય, અમે વટલાળતા નથી. જે પોતાના ધર્મમાં જન્મથી હોય તો એ ભલે એના ધર્મમાં રહ્યો, પણ અમે જે હિન્દુ હતા કે જૈન હતા અને કોઈક રીતે ફોસલાવી પટલાવી કે ધમકાવીને કે બળદેવ કોઈ પણ રીતે એને ધર્માંતરણ કરાવી દીધું છે એને સમજાવી કરી અને એમના અસલી પોતાના ધર્મની યાદ અપાવી એમાં પાછા લાવીએ છીએ. એટલે ઘર વાપસી જેવી લાગે આ ઘટના. કે ભાઈ ભૂતગલમાં ભૂલથી ચાલ્યા ગયા, રમતા આસક્ત બની ગયા હતા, પણ ભૂતગલમાં સાચું સુખ નથી. માટે પાછા પોતાના ઘર એટલે શુદ્ધ આત્મા તરફ પાછા ફરો. જો તમને સાચું સુખ જોઈતું હોય તો ભૂતગલ રમણતામાંથી આત્મરમણતા તરફ પાછા વળો એવું લાગે. તીર્થંકરોએ લગ્ન કર્યા છે, સંતાનો હતા, તો પછી બ્રહ્મચારી સી રીતે આ વિશેષણ બધા તીર્થંકરો કેમ લાગશે? 24માંથી માત્ર બે તીર્થંકરો બાળ બ્રહ્મચારી હતા, બાકીના 22 લગ્ન પણ કર્યા હતા. ઋષભદેવ ભગવાને તો 100 પુત્રો વિગેરના 2 દીકરીઓ પણ હતી. આ બહુ આ પ્રશ્ન કેવું ગણાશે? બહુ જ ત્રણ અક્ષરનો. પહેલો અક્ષર બા છે બા. આ પ્રશ્ન સાવ કેવો છે? બાલિશ. ભોગાવલી કર્મના નિવારણ માટે વિવાહ અનએવોઇડેબલ એટલે અનિવાર્ય હતો હતા. તો લગ્ન થયા, પ્રભુના જીવનમાં લગ્ન હતા, પણ લગ્ન એ પ્રભુનું જીવન નહોતું.
આ સંસારમાં રહેવા છતાં પણ જલ કમલવત નિર્લેપ હતા. એ વખતે પણ એમની રમણતા ઉદગલવાની પણ આત્મગુણોમાં જ હતી. એ અહીં આપણે અત્યારે કલ્પના ન કરી શકીએ એવી અદ્ભુત દશા હોય છે. પ્રભુની આધ્યાત્મિક સ્થિતિને સમજવા માટે પણ આપણી કંઈક અંશે બૌદ્ધિક અને આધ્યાત્મિક સ્થિતિ હોવી જરૂરી છે, તો જ સમજી શકાય એ દશાને. નિર્લેપતા અને આત્મરમણતાની પાંખે અધ્યાત્મના ગગનમાં ઉડનારા પંછી ક્યાં ધરતી પર આવ્યા છે, પણ આવ્યા ન આવ્યા અને પાછા ઉડી ગયા. નેમી કુમારી સગાઈ થઈ પણ લગ્ન પહેલાં જે તો ઉડી ગયા, અને પાર્શ્વ કુમારના લગ્ન થયા પ્રભાવતી સાથે, પણ એને ફરતા ફરવા ગયા તો ચિત્ર જોયું નેમ નેમ રાજુલનો, બસ એના ઉપરથી પાછળ જાગી ગયા અને પાછા બ્રહ્મચર્યમાં આવી ગયા. તો વ્યવહારથી ઉપર છલી ભારે દ્રષ્ટિ દેખાય કે લગ્ન કર્યા કે સંતાન પણ થયા, પણ અંદરથી તો એ વખતે પણ એ ઘણા નિર્લેપ અને આત્મા રામી હોય છે. સમ્યક દ્રષ્ટિ આત્મા હોય ને, પણ યુદ્ધ કરતા હોય જેમ ભરત ચક્રવર્તી વગેરે, અને છતાં પણ એના કર્મની નિઝરા ચાલુ હોય, એ દશા એવી અદ્ભુત હોય છે જેની આપણને અત્યારે કલ્પનામાં ન આવી શકે. એવી રીતે સંસાર લગ્ન કર્યા હોય સંજોગ વસાતી, પણ છતાં પણ અંદરથી ઘણે અંશે નિર્લેપ હોય એવા બ્રહ્મચારી પ્રભુને નમન નમન નમન. 223મું વિશેષણ છે તાઈને. તાઈન એટલે રક્ષણહાર. ભગવાન કેવા છે? રક્ષણહાર. અહીંયા ચાર દ્રષ્ટાંત આપે છે ભગવાનનો, અલગ અલગ ભગવાનના. શાંતિનાથ પ્રભુનો પૂર્વ ભાવ કોણ હતા? મેઘરથ રાજા. એમની પાસે કબૂતર ઉડતું ઉડતું આવ્યું. દેવતાએ પરીક્ષા કરવા માટે કબૂતરનું રૂપ વિખોલ્યું હતું. પાછળ શિકારી પશુ બાજ પક્ષી હતું, એ પણ દેવતાથી વિખુરવેલું. ત્યારે કબૂતરનું રક્ષણ કરવા રાજાએ શું કર્યું? પોતાના શરીરનું એટલું માંસ આપી દીધું હતું. અને દેવતાએ માયાથી તો પણ એના વજન બરોબર થતું નહોતી કબૂતરના વજન જેટલું. છેવટે આખા ને આખા પોતે પણ બેસી ગયા રાજાના બીજા પલ્લામાં. ત્યારે દેવતા પ્રગટ થયા, પ્રસન્ન થયા. તો આ રક્ષણહાર અને કબૂતરના જીવને જાણે કે રક્ષવા માટે પણ પોતાની આખી જાતનું બલિદાન આપવા માટે પણ તૈયાર થઈ ગયા પ્રભુ શાંતિનાથના જી દેગરથ રાજાના ભાવમાં. તો આવા રક્ષણહાર પ્રભુને નમન પછી ક્ષણિક મહારાજાને પુત્ર કૌણિકે જેલમાં પૂર્યા. કૌણિકને માથે પિતૃ હત્યાનું પાપ ન આવે તેવી ભાવ કરુણાથી ક્ષણિકે જીવન ટૂંકાવી લીધું. વીટીમાં એવું ઝેર હોય, એવું મણી હોય, ચૂસે એટલે આજે જેમ પોટેશિયમ સારી આવી ત્રાસવાળી હોય ને પકડાઈ જાય તો પછી પોલીસ તો બધી મારી મારીને બધું ઓકાવે. એના કરતાં પેટર છે કે પહેલાં ગોળી રાખેલી હોય ખિસ્સામાં પોટેશિયમ સારી નહીં, એટલી તીવ્ર ઝેરી હોય. આમ સૂંઘવા માત્રથી જીવ મૂર્છિત થઈને મરી પણ જાય, એટલે બે સુધી લે તો ખાઈ લે એટલે પતી જાય. તો શ્રેણીકે જીવન ટૂંકાવી લીધું. શ્રેણી મહારાજા એટલે આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર શ્રી કોણ? પદ્મનાભ સ્વામીના જીવ. તો આ કેટલી કરુણા કે કૌણિકને પિતૃ હત્યાની પાપ ન લાગવું જોઈએ. પોતાને જેણે ષડયંત્ર કરી પદભ્રષ્ટ કર્યો, સચિયાસન ઉપર નીચે પછાડી કરી જેલમાં પુરાવી, રોજના 100 ફટકા મરાવે છે, ખુલ્લી પીઠ ઉપર મીઠાના પાણીમાં ભીંજાવેલા, તોય પણ એનું હિતને વધુ ઈચ્છે છે. કેવા કરુણાવંત, કેવા રક્ષણહાર, એને પિતૃ હત્યાનું પાપ ન લાગવું જોઈએ. એટલા માટે સ્વયમેવ ખુશી લીધી. જેણી રાજાને પાછળથી કૌણિકને કેળના માતાની સમજાવટથી ખ્યાલમાં આવ્યો કે મેં તો તને જન્મતા ઉકેલી નાખી દીધો હતો, કારણ કે તું ગર્ભમાં આવ્યો તને ત્યારે તારા પિતાના માંસ આંતરડાનું માંસ ખાવાની મને ડહોલો થયો હતો. એના ઉપરથી મને લાગ્યું કે તું મોટો થઈને પિતૃઘાતી બનીશ, એટલા માટે મેં તને દાસી તારા ઉકરડે ફેંકાવી દીધો હતો. પણ એ વખતે તારા રડવાનો અવાજ સાંભળીને તારા પિતાએ તારી આંગળી જે ઉકડાઈ થોડી કરડી ખાધી હતી એમાંથી લોહી વગેરે નીકળતું હતું એને મોઢામાં ચૂસીને તને સાંત્વના પમાડી હતી, ને મને ઠપકો આપીને તારો સારી રીતે ઉછેર કરાવ્યો હતો, અને આજે તું એને આ રીતે કરવા તૈયાર થયો છે. અને આ વાતનો ખ્યાલ આવતા ખૂબ પસ્તાવો થયો અને હમણાં જઈને મારા પિતાને જેલમાંથી મુક્ત કરું. એટલે હાથમાં લીધો છે ઘણ કાળો થોડીને હમણાં જ ઘર કાઢું. અને એ જોઈને દૂરથી ચણી ગયો, લાગ્યું કે આ તો ઘણથી મને મારવા આવી રહ્યો છે, એને પાપ લાગશે પિતૃ હત્યાનું, એના કરતાં બહેતર છે કે હું છું એમ એ આ રીતે આત્મહત્યા કરી હું.
આવા કરુણાવંત રક્ષણહાર તાળી એવા પ્રભુને નમન. દોષારો કોઈ તાપસને ચીડવે છે, યુકા સહ્યાતર, તાપસની જટા ખૂબ હતી, એમાં જુઓ પડી ગઈ હતી, તું તો જુઓનું ઘર છે, યુકા સહ્યાતર કહીને ચીડવે છે. અરે તાપસ શું કર્યું ઘોષાળા ઉપર, તેજો નિશાન છોડી ત્યારે સળગતા ઘોષાળાને બચાવવા એ વખતે પ્રભુએ શું કર્યું, શીત લેશ્યા છોડી. કેવા રક્ષણહાર તાળી પ્રભુ. ચોથો દાખલો કોને લઈશું બોલો. હા નહીં પ્રભુ બે કુમાર પ્રભુએ પોતે બચાવ્યું હોય કોઈને. હા ચંદ કૌશિક કનકખલ વનમાં પ્રભુ વીર અને ચંદ કૌશિક સર્પ વચ્ચેની ઘટના બની. પ્રતિબોધ પામીને સર્પ પોતાના દરમાં ઊંધો એટલે થોડું મોઢું અંદર અને પૂંછડી બહાર એ રીતે રહ્યો ત્યારે બાજુમાં પ્રભુ કાયોત્સર્ગ ધ્યાને પૂરા કેટલા દિવસ ઉભા રહ્યા ખબર છે, 15 દિવસ. માવડી થઈને 15 દિવસે મોકલ્યો સ્વર્ગ મોજા મહાવીર તારા નામે મારે તરવો છે સંસાર. સખી માવડી થઈને માતાની જેમ વાત્સલ્યથી ત્યાં પ્રભુ ઉભા રહ્યા 15 દિવસ, જેથી કરીને પ્રભુની કરુણાને એના જે વાઇબ્રેશન્સ હોય પવિત્ર એના કારણે એની સંતા ટકી શકે. અને ક્યાંય વળી પાછું કીડીઓના ડંખને કારણે કસાયમાં આવી ન જાય એટલા માટે પ્રભુ 15 દિવસ ત્યાં સ્થિર રહ્યા અને એનાનો 8માં દેવલોકમાં એને દેવલોકમાં પહોંચાડી દીધો, વૈમાનિક દેવલોકમાં. તો પ્રભુએ સર્પના ક્ષમાભાવનું રક્ષણ કર્યું, એનો ક્ષમાભાવ પાછો ઘાયલ ન થઈ જાય એ માટે. તો બાહ્ય પીડા સામેની ઢાલ અને આંતરિક દોષો સામેનું કવચ એટલે પ્રભુ. તો આવા રક્ષણહાર પ્રભુને નમન નમન નમન. 231મું વિશેષણ છે દક્ષિણીયાય. દક્ષિણ ઉત્તર અને દક્ષિણ એવો અર્થ નથી લેવાનો અહીંયા. ધર્મ જેમના જીવનમાં સિદ્ધ એટલે પરિણત થયો હોય એ જીવના લક્ષણો કેવા હોય, જેને ખરેખર ધર્મ આત્મસાત ધર્મ પરિણમ્યો હોય, માત્ર શરીરથી ધર્મ કરતો નહીં અંતરમાં પરિણામોમાં ધર્મ આત્મસાત થયો હોય શુદ્ધ ધર્મ, તો એના કેટલાક લક્ષણો બતાવ્યા છે 16 પ્રકરણમાં. હરિભદ્ર સૂરી મહારાજે 16 એટલે 16 ગાથાનું એક ચેપ્ટર એવા અલગ અલગ વિષયો ઉપર 16 શકો રચ્યા. એમાં 16માં શું કહ્યું છે, 5 લક્ષણો બતાવ્યા છે ધર્મ જેના જીવનમાં સિદ્ધ થયો હોય. સૌથી પહેલું છે ઉદારતા અને બીજો નંબરમાં છે દાક્ષિણ્ય, અત્યારે જેમાં જેનું આપણને કામ છે. બીજું છે પાપની ઘૃણા, પાપ પ્રત્યે શુદ્ધ, પાપ જેમ ગંદકી પડી ને કેમ આમ દૂર ચાલવાનું મનથી સામે જવાનું મન ન થાય એમ સહજપણે પાપ પ્રત્યે ઘૃણા. અને લોકપ્રિયતા, ધર્મી આત્મા સમ્યક રીતે ધર્મ કરતો હોય તો લોકપ્રિય હોય, એનું જીવન એના આચાર વિચાર રેણીકણી જોઈને લોકો એની અનુમોદના કરીને ધર્મ પામી જાય, ધર્મપ્રિયતા. અને નિર્મલ બોધ, સમ્યક જ્ઞાન, સમ્યક સમજણ. આ 5 લક્ષણો ફરીથી. પહેલું લક્ષણ કહ્યું હતું ઉદારતા, કંજુસ ન હોય, પ્રેમથી બીજાને ટુકડામાંથી પણ ટુકડો આપે, ઉદારતા. પછી કહ્યું દાક્ષિણ્ય, જેની વ્યાખ્યા હવે આવશે આગળ આમાં. પછી આવશે પાપની ઘૃણા, પાપ પ્રત્યે જુગુપ્સા. પછી લોક પ્રિયતા અને નિર્મલ બોધ. આ ધર્મ સિદ્ધ જીવના 5 લક્ષણો છે. બીજાની ઈચ્છાને માન આપવા, હા દક્ષિણી ગુણ કોને કહેવાય, બીજાની ઈચ્છાને માન આપવા, ક્યાં પોતાનો ખ્યાલ ગૌણ કરી શકે એ દાક્ષિણ્ય ગુણ છે. તમે કોઈ કાર્યમાં તમે જતા હો અને વચમાં ચીતું કંઈ એવું હશે કોઈનું કાર્ય હોય તમને રિક્વેસ્ટ વિનંતી કરે, હા તો પોતાના કાર્યને થોડું ગૌણ કરીને પીછા થોડું મોડા કરશું કે અત્યારે એનું અર્જન્ટ કામ છે તો આપણે જરૂર કરી લઈએ, અથવા કોઈ સિરિયસ હોય કંઈ અચીવ થઈ ગયું હોય તો પોતાના 1000 કામ પત્તા મૂકીને પણ તાબડતો એને હોસ્પિટલ વગેરે પહોંચાડે. તો એ રીતે એને દાક્ષિણ્ય ગુણ કહેવાય. તો ઔચિત્ય મૂર્તિ કીર્તનકરમાં આ ગુણ ખૂબ ખીલેલો હોય છે. એના દાખલા આપે છે 2-3 કે મિત્રો આવીને બાળ વર્ધમાનને સાથે રમવાનું આમંત્રણ આવે આપે છે, મીન્સ કમ વિથ અસ ફોર પ્લેઇંગ ગેમ.
ત્યારે રમતની કોઈ ઉત્સુકતા ન હોવા છતાં, ભગવાન તો જે ગંભીર હોય એની કોઈ કુતુહલ વૃત્તિ કે ક્રીડા પ્રિયતા હોય નહીં, છતાં પણ બાળ મિત્રનું મન રાખવા માટે પ્રભુ ત્યારે રમવા પણ જાય છે. ત્યારે પોતાની માતા કૃષ્ણા માતા કહે છે, વર્તમાન તમે આપણું ઘરમાં જ રહ્યા કરશો, જાઓ જાઓ બાળ મિત્રો હવે થઈ આવો રમો, તો માતાનું મન રાખવા ખાતર પણ ત્યારે બાળ એ રીતે મિત્રો સાથે રમવા જાય. આ લાક્ષણિક ગુણ કહેવાય. ઇન્દ્ર મહારાજાના હાથમાં શેરડીનો સાંઠો લઈને નાભી રાજાના ખોળામાં બેઠેલા ઋષભકુમારને આપવા હાથ આગળ કરે છે. બરોબર, ત્યારે શેરડીનો મોહ ન હોવા છતાં ઋષભકુમાર હાથ લંબાવીને તે ઇક્ષુ ખંડ સ્વીકારી લે છે. એના પરથી ઇન્દ્રે પ્રભુના વંશનું નામ શું રાખ્યું? તો અહીંયા શેરડી ખાવાનો કંઈ મોહ નહોતો, પણ ઇન્દ્ર જેવા ઇન્દ્ર આપે છે તો આપણે નાખીએ છીએ, સ્વીકારી લીધો. આમ દાક્ષિણ ગુણ લેવા. હજી દાખલો બીજો આપીએ. ઋષભદેવ ભગવાન અને ઇન્દ્ર વચ્ચે બોલો કયો પ્રસંગ હશે ભલા? દીક્ષા લેતી વખતે દરેક તીર્થંકરનો પંચમુષ્ટિ લોચનો આચાર છે. ઋષભદેવ પ્રભુએ ચાર મુઠ્ઠીમાં તો વાળ ખેંચી લીધા, ત્યારે મસ્તકના પાછળના ભાગની લટ બાકી હતી. હા, અને કાળી એવી કે લટ, હા બાઈ કરાવી નહોતી બરાબર ઓરિજિનલ, કાળી એવી કે લટ કંચનની કાયા ઉપર ખૂબ સરસ લાગતી હતી. ઇન્દ્રે વિનંતી કરી, પ્રભુ આટલાવા રહેવા દો ને. અને પ્રભુએ પાંચમી મુઠ્ઠી ન ખેંચી અને ચૌદ મુઠ્ઠી લોચથી ચલાવીને ઇન્દ્રની વિનંતીને માન આપવા સિવાય અન્ય કોઈ કારણ નહોતું. બરોબર, આમાંથી આપણે પ્રેરણા લઈશું. કોઈ આપણે પાપની વિનંતી કરે તો નહીં, ધર્મની અથવા જનરલ પુણ્ય હોય, પાપનો વ્યવહારિક પણ કોઈ વિનંતી હોય તો આપણા એમાં આપણને કોઈ નુકસાન જેવું ન હોય, ધર્મની દૃષ્ટિએ વિરુદ્ધ ન હોય, તો પછી એવી વિનંતીનો ભલે ત્યાં સુધી ઇનકાર કરવો નહીં, સ્વીકારી લેવું. આજે તમે કોકની વાત સ્વીકારશો, આવતીકાલે તમારી કોઈ ધર્મની સારી વાત હશે તો એ પણ સ્વીકારશે. બરોબર, તમે કહેશો હાલો ભાઈ જરા લખાણમાં જઈએ, આ એની છકડા ન પણ હોય તો છતાં તમે ક્યારેક એની વાત માની હતી એટલે એને સ્વાભાવિક કહેશે કે ચાલો આપણે એની વાત પણ માની લઈએ. આવા પ્રસંગોમાં ઝળકતા દાક્ષિણ્ય અને ઔચિત્ય ગુણના મર્મને જે પકડી શકે તે વર્તમાનના કેટલાય પ્રશ્નોમાં જળતા રાખ્યા વગર સમાધાન મેળવી શકે. દાક્ષિણ્ય ગુણધારક એવા પ્રભુને નમન નમન નમન. વિશેષ અભરે વર્તમાન વિનાધન જંગુલાયું હાર્દિક ઈચ્છામી દુઃખરમ. ઓમ શાંતિ શાંતિ.